પ્રસ્થાન કરતા ઈસુની પાસે મોટી સંખ્યામાં લોકો બાપ્તિસ્મા પામવા અને શિષ્ય બનવા જતા હતા. આ હકીકત વિશે ફરોશીઓએ સાંભળ્યું છે એ વાત ઈસુના જાણવામાં આવી. જોકે ઈસુ પોતે નહીં પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. ત્યારે તે યહૂદિયા છોડીને ગાલિલમાં ગયા. તેમને સમરૂનમાં થઈને પસાર થવું પડ્યું. લગભગ બપોરના સુમારે તેઓ સૈખર નામના એક ગામ નજીક આવી પહોંચ્યા. ત્યાં યાકુબે તેના દીકરા યુસુફને આપેલા ખેતરમાં એક કૂવો હતો. સખત તાપમાં લાંબી મજલ કાપવાથી ઈસુ થાકી ગયા હતા, તેથી તે કૂવા પાસે બેઠા. તે બપોરનો સમય હતો. તેવામાં એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી ભરવા આવી હતી. મને પાણી પા. એ વખતે ઈસુના શિષ્યો ખાવાનું વેચાતું લેવા ગામમાં ગયા હતા. તમે યહૂદી છતાં સમરૂની પાસે કેમ પાણી માંગો છો? યહૂદીઓ સમરૂનીઓને એટલા તિરસ્કૃત ગણતા કે તેમના વાપરેલા વાસણને પણ અડકતા નહીં. દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માંગત અને તે તને જીવતું પાણી આપત. પણ તમારી પાસે નથી દોરડું કે નથી ડોલા. કૂવો ઘણો ઊંડો છે, તો પછી એ જીવંત પાણી તમે કેવી રીતે લાવવાના? શું તમે અમારા પૂર્વજ યાકુબ કરતા પણ મહાન છો? આ પાણી યાકુબે તથા તેના દીકરાઓએ તથા ઢોરોએ પીધું, તે કરતા ઘણું સારું પાણી તમે કેવી રીતે આપી શકો? જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો જરરો થશે, તે અનંત જીવન સુધી ચર્યા કરશે. ગુરુજી, મહેરબાની કરીને પાણી મને આપો જેથી કાયમ માટે મારી તૃષા છીપે અને દરરોજ આટલી દૂર મારે પાણી ભરવા આવવું ન પડે. જા, તારા વરને અહીં તેડી લાવ. મારે વર નથી. તે ઠીક કહ્યું કે મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી. એ તે ખરું કહ્યું. ગુરુજી, તમે સાચે જ પ્રબોધક છો. અમારા પૂર્વજોની માફક અમે આ ગેરીઝીમ પર્વત પર ભજન કરીએ છીએ. જ્યારે તમે યહૂદીઓ કહો છો કે ભજન માટે એકમાત્ર સ્થળ યરૂશાલેમ છે. બાય મારું માન, એવી વેળા આવે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ બાપનું ભજન નહીં કરશો. તમે જેને જાણતા નથી તેને તમે ભજો છો. અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. પણ એવી વેળા આવશે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. હું એટલું જાણું છું કે મસીહ આવનાર છે અને તે જ્યારે આવશે તે આપણને સઘળું સમજાવશે. તારી સાથે જે બોલે છે તે હું તે છું.